નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો આપણો જે પાઠ ચાલુ છે પાઠનું નામ છે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન જેની અંદર આપણે કેટલાક ટોપિકની વિશેની માહિતી લીધી હતી તો આજે આપણે તેનાથી આગળ ટૉપિકની વાત કરવાની છે એ પહેલાં આપણે જે પણ ટોપિકની વાત કરી ચૂક્યા છે એની આપણે ટોપિક જોઈ લઈએ પહેલાં જેમાં પરિવહન તંત્રની અંદર વૃદ્ધિ એક મુખ્યત્વે કહેવામાં આવેલું છે જે પરિવહનની અંદર ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ જે છે જેવા પદાર્થોનું વહન કરવા અને ખનિજ દ્રવ્ય જે છે જે પોષક તત્વોની વાત કરવામાં આવે તો પોષક તત્વો એમને વહન કરવા માટે પણ મદદ કરે છે આપણું જે રુધિર જે છે હિમોગ્લોબિનના કારણે અને રક્તકણના કારણે લાલ રંગનું જોવા મળે છે શ્વેતકણ જે છે આપણા શરીરની અંદર જે રોગો સામે લડત આપવાનું કામ કરી આપે છે અને એ જ રીતે ત્રાક કણો જે છે એ રુધિર ગંઠાવાની ક્રિયા દરમિયાન એ આપણને મદદ કરતા હોય છે વાહિનીની વાત કરવામાં આવે તો એની અંદર આપણે ધમની શીરા અને કેશિકાઓ જે ધમની અ વાત કરવામાં આવે તો તેની દિવાલ પહોંચાડી હોય છે જેનું કામ છે હૃદયથી અંગો સુધી રુધિરને પહોંચાડવાનું શીરાનું કામ છે અંગોથી હૃદય તરફ રુધિરને લાવવાનું ત્યાર પછી નાળીદળ વિશેની માહિતી જોઈતી નાળીદળ એક સામાન્ય સ્થિતિમાં બૌતેરથી હસી વખતે ધબકે છે નાળીદળ એક મિનિટના સમયગાળા પ્રમાણે માપન કરવામાં આવતું હોય છે એટલે એક મિનિટમાં થતાં સડકારને નાળીદર કહેવામાં આવે છે જે ફોટા દ્વારા તમે જોઈ શકો છો નાડીદળ તમે અહીંયા કોષ્ટકમાં પણ લખી શકો છો કેશિકાઓ ત્યાર પછી હૃદય વિશે તો હૃદયના ચાર ખંડોમાં વિભાજિત છે ઉપરના ભાગે કર્ણકો અને નીચેના ભાગો ક્ષેપકો હોય છે ક્ષેપકોની દિવાલ જાળી અને કર્ણકોની દિવાલ પાતળી હોય છે જેની અંદર કર્ણકોની અંદર અને ડાબી સાઈડ અને જમણી સાઈડ એવી રીતે બે અલગ અલગ જોવા મળતા હોય છે તો જે ડાબી બાજુ અને જમણી બાજુની વાત કરવામાં આવે તો હૃદય જે છે એમાં જ્યારે કર્ણકોની અંદર રુધિર જે છે એ જ્યારે અંગોમાંથી રુધિર મેળવે છે ત્યાર પછી ક્ષેપકોની અંદર જતું જોવા મળતું હોય છે જે વાલ્વ મારફતે કર્ણકોમાંથી ક્ષેપકોની અંદર એટલે નીચેના ભાગની અંદર જોવા મળતું આવે છે કદની દ્રષ્ટિએ જોઈએ તો આપણા જે મુઠ્ઠીનો જે ભાગ છે એ મુઠ્ઠી પ્રમાણે એનું કદ જોવા મળે છે જેના ભાગો મહાધમની મહાશિરા કર્ણકો ક્ષેપકો એવી રીતના ભાગો જોવા મળતા હોય છે બીજું કે એનાથી આગળ આપણે જે જોઈતી જેમાં હૃદયના ધબકારા વિશે જોયું હતું હૃદયના ધબકારા માટેની પ્રવૃત્તિ તમને બતાય છે હૃદયના ધબકારા જે આપણને સંભળાય છે જે આપણા શરીરની અંદર જે કર્ણકો અને ક્ષેપકો જે સંકોચન અને વિકોચન થાય છે તો એના કારણે એ જે ઘટના જે છે એ થતી જોવા મળે છે ત્યાર પછી આગળ જે જોવાનું છે એની અંદર આપણે પ્રાણીઓમાં ઉત્સર્જન વિશે જોવાનું છે પ્રાણીઓમાં ઉત્સર્જન વિશે જોઈએ તો ઉત્સર્જન જે છે એની વાત કરવામાં આવે ઉત્સર્જન એટલે શું કે જ્યારે કોઈ નકામો પદાર્થ જે છે એને શરીરમાં રાખીએ તો આપણા માટે હાનિકારક હોય છે તો એને બહાર નીકળવાની એક પ્રક્રિયા કહેવામાં આવતી હોય છે ટૂંકમાં કહીએ તો તો જ્યારે કોષો દ્વારા ઉત્પન્ન થતો જે નકામો પદાર્થ છે તે આપણા શરીર માટે કેવો છે હાનિકારક છે તેને શરીરમાંથી બહાર નીકાળો જરૂરી છે તે આ જે ક્રિયા છે એને ઉત્સર્જન તરીકે કહેવામાં આવે છે ઉત્સર્જન જે છે પ્રાણીઓ ઉત્સર્જનની વાત કરવામાં આવે તો આપણે દિવસ દરમિયાન પાણી પીતા હોઈએ છીએ અથવા ઉછવા સ્વરૂપે કાર્બન ડાયોક્સાઇડ આ બંને આપણે વાત કરવામાં આવે તો જેમાં કાર્બન ડાયોક્સાઇડ છે પાણી છે એની નિકાલ કરવાની મૂત્ર દ્વારા અને એ જ રીતે જ્યારે ખોરાક જે ખાઈએ છીએ ત્યારે અપાચિત ખોરાકને પણ નિકાલ કરવાની ક્રિયા એટલે ઉત્સર્જન કહેવામાં હશે તેની વિશેની માહિતી અહીંયા આપેલી છે ઉચ્છવાસ દરમિયાન ફેફસા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ જે ઉત્સર્ગ દ્રવ્ય દ્વારા નિકાલ થતો હોય છે એ રીતે અપાચિત ખોરાકની જે મેં વાત કરી એ પ્રમાણે અપાચિત ખોરાક શરીરમાંથી બહાર નીકાળવો જરૂરી છે જે હાનિકારક છે એ જ રીતે પાણી જે છે એ પાણીનો પણ શરીરમાંથી નિકાલ કરવો એ જરૂરી આશ્ચર્ય થશે કે આ બિનજરૂરી દ્રવ્યો ક્યાંથી આવે છે તો આપણે જે દિવસ દરમિયાન ખોરાક ખાતા હોય છે પાણી પીતા હોય છે શ્વસનની ક્રિયા કરીએ છીએ તો એ દરમિયાન કોષો આપણા શરીરની અંદર કાર્ય કરતા હોય છે અને એ કાર્ય દરમિયાન કેટલાક નકામા પદાર્થો શું થતા હોય છે મુક્ત થતા હોય છે હવે આ જે પદાર્થો આપણા શરીરની અંદર રહે તો એ ઝેરીકયુક્ત કહેવામાં આવે જે નુકસાનકારક છે તેથી આ બધાને શું કરવું જરૂરી છે નિકાલ કરવું ખૂબ જ જરૂરી છે કોષો દ્વારા જ્યારે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેના શરીરમાંથી નિકાલ કરવાની પ્રક્રિયા જેને ઉત્સર્જન તરીકે ઓળખવામાં આવે છે એટલે કે કોષો દ્વારા જે પણ પદાર્થ ઉત્પન્ન થાય છે જો આપણા શરીરની અંદર રહે તો એ નુકસાનકારક છે તેથી એમને નિકાલ કરવો જરૂરી છે જેને ઉત્સર્જન કહેવામાં આવશે ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલા વિવિધ ભાગો જેને ઉત્સર્જન તંત્રની રચના કરે છે બરાબર તો આ જે શરૂઆત બતાવી છે ઉત્સર્જન વિશેની માહિતી છે બરાબર છે હવે એ જાણવા જરૂરી બતાવેલું છે એ તમે વાંચી લેવાનો અંગ્રેજ ચિકિત્સક વિલિયમ હાર્વે બતાવેલું છે જે રુધિરનું પરિવહન વિશેની માહિતી આપે છે જે પરિભ્રમણ કરે છે એ રીતે અમને માહિતી આપેલી છે મનુષ્યની અંદર ઉત્સર્જનની વાત કરવામાં આવે તેનો ફોટો તમને બતાવેલો છે બરાબર તો મૂત્રપિંડની અંદર સૌ પ્રથમ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ સૌ પ્રથમ આપેલું છે મૂત્રપિંડ બરાબર તો એના ભાગોમાં પ્રથમ આવશે મૂત્રપિંડ ટોટલ ચાર ભાગ જોવા મળશે મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્રાશય અને મૂત્રમાર્ગ મૂત્રપિંડ એક જોડમાં જોવા મળશે મૂત્રવાહિની એક જોડમાં જોવા મળશે એક જોડમાં એટલે બે બરાબર જે ડાબી અને જમણી બંને તરફ જોવા મળશે મૂત્રવાહિની બંને તરફ જોવા મળી શકે છે તો કેવી રીતે કાર્ય કરે છે કે મૂત્રપિંડ જે છે એના ભાગોની રીતે જોઈએ તો મૂત્રપિંડ એ બે રીતે જોવા મળશે બરાબર છે આકાની રીતે તમે જોશો વાલનો દાણો હોય ને એ પ્રમાણે તમને જોવા મળશે બરાબર અને એનું જે કાર્યની દ્રષ્ટિએ જોઈએ તો એ ગારણ કરી આપવાનું કાર્ય કરે છે એટલે જેમ આપણે નકામો બધા પાણી છે એનું ગારણ કરીએ એટલે શુદ્ધ પાણી મળે એ રીતે અહીંયા પણ કિડની જે છે એટલે મૂત્રપીઠ એ આ પ્રકારે નકામા પદાર્થોને દૂર કરવા માટે મદદ કરે છે એની અંદર શું હોય છે એવું તો એ નાની નાની રુધિર કેશિકાઓ હાજર હોય છે એની અંદર એ જે રુધિર કેશિકાઓ જે છે એમાંથી રુધિર જે છે વહન પામશે અને જ્યારે વહન પામશે ત્યારે અસંખ્ય નકામા પદાર્થો ઉત્સર્ગિકમો કહેવાય એને એ ઉત્સર્ગિકમો પહોંચે છે અને ત્યારે ઉપયોગી જે અને નુકસાનકારક બંને પદાર્થો ત્યાં આની અંદર જોવા મળતા હોય છે તો જ્યારે રુધિર આની અંદર પ્રવેશ કરશે પ્રવેશ કર્યા બાદ એક રુધિર કેશિકાઓમાંથી પ્રવેશ કરશે એમાંથી જ્યારે વહન પામશે એટલે એ અસંખ્ય ઉત્સર્ગ એકમો સુધી પહોંચશે અને તેમાંથી નાની નાની દલિકાઓમાં થઈને રુધિર પસાર થયા બાદ એમાંથી જે નકામો પદાર્થ ઉત્પન્ન થતો જોવા મળશે હવે જે ઉપયોગ થયેલો નકામો પદાર્થ ઉત્પન્ન થયેલું છે એ પદાર્થને દૂર કરવા માટે મૂત્રવાહિની આપેલી હોય છે એ મૂત્રવાહિની શું તો જે નકામો પદાર્થ પ્રવાહી સ્વરૂપે ઉત્પન્ન હશે જેને આપણે મૂત્ર તરીકે ઓળખવામાં આવશે જે રુધિર તરીકે રુધિરનું જે શુદ્ધ થયેલું છે એટલે કે એમાં રુધિરનું જ્યારે શુદ્ધિકરણની પ્રક્રિયા થશે એમાં નકામો પદાર્થ અને ઉપયોગી પદાર્થ બે પ્રકારના પદાર્થો ઉત્પન્ન થશે ઉપયોગી પદાર્થોનું શું થશે તો એ રુધિરમાં ફરીથી શું થઈ જશે શોષણ થઈ જશે એટલે ફરીથી રુધિર સાથે પરિવહનની ક્રિયામાં આગળ જશે પણ એ જે રુધિર છે એમાંથી નકામો પદાર્થ છે એ મૂત્રવાહિની દ્વારા ક્યાં આવશે મૂત્રાશયની અંદર તો મૂત્રાશયની અંદર જે આવેલું છે એ કેવું હોય છે તો પ્રવાહી હોય છે કેવું હશે પ્રવાહી હવે મૂત્રાશય શું છે તો મૂત્રાશય એક પ્રકારની કોથળી છે બરાબર જે મૂત્રપિંડ જે છે એમાંથી છે આગળનો જે ભાગ જે છે એટલે છેડેનો જે ભાગ કહેવામાં આવે ત્યાં મૂત્રવાહિની જોડાણ હોય છે મૂત્રવાહિની ત્યાં જોડાણ થશે એનું કામ એટલું જ છે કે જે નકામો કચરો પ્રવાહી સ્વરૂપ ઉત્પન્ન થયેલો છે એને વહન કરીને ક્યાં લઈ જવાનો મૂત્રાશયની અંદર મૂત્રવાહિનીનું કામ શું છે ક્યાં લાવવાનું ખાલી મૂત્રાશયની અંદર અંદર લાવશે એટલે મૂત્રાશયની અંદર આવશે આવ્યા બાદની વાત છે કે મૂત્રાશયમાં આવશે એટલે એ જે પ્રવાહી જે છે બધું એકઠું થશે એકઠું થયા બાદ આપણે જે વાત કરવાની કે એના ઉપર આંશિક રીતે શું થશે એ સ્નાયુમય કોથળી ઉપર દબાણ થશે દબાણ થવાના કારણે એ જે નકામો પદાર્થ છે એના ઉપર દબાણ થવાના કારણે એ મૂત્ર માર્ગ દ્વારા મૂત્ર છિદ્ર દ્વારા આપણા શરીરમાંથી બહાર નીકળે છે આવી રીતે વાળનો જે વાળના દાણા આકારનું જે મુખ્યત્વે કહેવામાં આવે કે મૂત્રપીણ આ પ્રકારે એ હાજર જોવા મળે છે જે આપણા શરીરની અંદર જોવા જેનું મુખ્યત્વે કાર્ય કહેવામાં આવે તો ગાળણની ક્રિયા છે અને લાલાશ પડતા હોય એ પ્રકારના એનો રંગ પણ જોવા મળે છે તો તેની વિશેની માહિતી આપણે જે પણ સમજી ગયા એ બધું આપેલું છે રુધિરમાં રહેલા નકામા પદાર્થો શરીરમાંથી નિકાલ થવો જોઈએ મૂત્રપિંડી રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થતું હોય છે જ્યારે રુધિર બે મૂત્રપિંડ સુધી પહોંચે ત્યારે તેમાંથી ઉપયોગી અને નુકસાનકારક બંને પદાર્થો જોવા મળતા હોય છે ઉપયોગી પદાર્થોનું શું થશે તો મેં કીધું પ્રમાણે ફરીથી શોષણ થશે અને જે નકામો પદાર્થ છે એ પ્રવાહી સ્વરૂપ કારણ કે રુધિર પણ કેવું છે પ્રવાહી સ્વરૂપમાં છે તો જે ઉત્પન્ન થયેલું છે એ પણ પ્રવાહી સ્વરૂપમાં હશે તો નકામો પદાર્થ જે મૂત્ર સ્વરૂપે કહેવામાં આવતું હોય છે હવે એ જે ઉત્પન્ન થયેલું છે મોટે ભાગે એની અહીંયા શું મૂત્રવાહિની દ્વારા મૂત્રાશ્રમાં જાય છે તે મૂત્રાશયમાં સંગ્રહ પામે છે અને મૂત્ર માર્ગમાં મૂત્ર દ્વારા તે બહાર નીકળે છે આવી રીતે આ ભાગ જે તમને બતાવેલા છે એ મુખ્યત્વે ઉત્સર્જનની ક્રિયા દરમિયાન કામ કરતા હોય છે ખ્યાલ આવી ગયું ઉત્સર્જન તંત્ર મનુષ્યમાં હવે એક પુખ્ત વ્યક્તિ જે છે એની વાત કરવામાં આવે તો આશરે એકથી એક પોઈન્ટ આઠ લીટર જેટલું મૂત્ર ચોવીસ કલાકમાં નીકળે છે બરોબર છે એક પુખ્ત વ્યક્તિ આમ સીધું ખાલી જગ્યા યાદ રાખજો એકથી એક પોઈન્ટ આઠ લીટર જેટલું ચોવીસ કલાકની અંદર આ પ્રમાણે બહાર નીકળતું હોય છે જેની અંદર મૂત્રની અંદર પંચાણું ટકા પાણી બે પોઈન્ટ પાંચ ટકા યુરિયા બે પોઈન્ટ પાંચ ટકા બીજા જે છે એ નકામા પદાર્થો હાજર હોય છે આપણે અનુભવ્યું હશે કે ઉનાળાની અંદર ગરમ દિવસોમાં આપણે પરસેવું થાય છે અને પરસેવોમાં પાણી અને ક્ષાર હોય છે બરાબર તો આપણે એની વાત કરી લે છે કે ઘણી વખત આપણે જોઈએ તો એ કપડાં પર તમને સફેદ ધબ્બા જોવા મળતા હોય છે ભાગે ધબ્બા એ બગલમાં પણ જોવા મળતા હોય છે આ નિશાન એટલે પરસેવા રહેલા શેના વચ્ચે ક્ષારના હોય છે શેના હોય ક્ષારના હોય આપણે ઘણી વખત જોતા જોઈએ છીએ બરાબર ઉનાળાની ઋતુમાં પરસેવું વધારે થતું હોય છે બરાબર તો એ પરસેવો જે છે એક નકામો પદાર્થ જ છે જે આપણા શરીરમાં ત્વચા દ્વારા બહાર નીકળતો હોય છે બરાબર જે આવી રીતે તમે જોયું પણ હશે કે કપડા ઉપર સફેદ ડબ્બા આ પ્રમાણે પડતા જોવા મળતા હોય છે તો એ પણ એક પ્રકારનો પરસેવો છે જે આ પ્રમાણે નકામા પદાર્થ દ્વારા બહાર નીકળતો જોવા મળતો હોય છે ત્યાર પછી શું પરસેવો બીજા કોઈ કારણોસર થાય છે આપણે જાણીએ છીએ કે માટલામાં રહેલું પાણી ઠંડુ હોય છે માટલામાં રહેલા કાણામાંથી પાણીનું બાષ્પોસર્જન થવાને કારણે ઠંડક જોવા મળે છે તો આ પ્રમાણે માહિતી જે આપેલી છે જે પરસેવાનું ઉદાહરણ દ્વારા તમને બતાવેલું છે જાણવા જરૂરીમાં જે તમને બતાવેલું છે એની વાત આપણે કરી લઈએ ફટોફટ જેમાં પ્રાણીઓમાં નકામા રસાયણો શરીરમાંથી નીકળવાની જે પ્રક્રિયા પાણીની માત્રા પર અવલંબે છે જળચર પ્રાણીઓ જે માછલીઓ કોષોનો કચરો એમોનિયા સ્વરૂપે ઉત્સર્જે છે તે સીધો જ પાણીમાં ઓગળી જાય છે કેટલાક ભૂચળ એટલે જમીન નિવાસી પ્રાણીઓ પક્ષીઓ ગરોળી સાપ સફેદ રંગના પદાર્થો યુરિક એસિડ ઉત્સર્જન કરે છે મનુષ્યમાં મહાન રે શું હોય છે તો યુરિયા જોવા મળતા હોય છે કેટલી વાર મૂત્રપિંડ જે છે એમાં આપણે જોતા હોય છે ડાયાલિસિસ જેવી પ્રક્રિયા કરવામાં આવતી હોય છે કોઈક માણસને તો એનું કારણ શું છે કે જ્યારે મૂત્રપિંડ એ સંપૂર્ણ રીતે કાર્ય ન કરે તો રુધિર જે છે એ શુદ્ધ થશે નહીં અને જો શુદ્ધ નહીં થાય તો આપણા માટે નુકસાનકારક હોય છે એટલા માટે ડાયાલિસિસ જેવી પ્રક્રિયા કરવામાં આવતી હોય છે ડાયાલિસિસ શું છે તો જે રીતે મૂત્રપિંડ કામ કરે છે એ જ રીતની કૃત્રિમ પદ્ધતિ જે મશીનરી પદ્ધતિ દ્વારા કરવામાં આવતું હોય છે તો આવી રીતે અહીંયા આપણે જોયું છે જેનું મનુષ્યમાં ઉત્સર્જન વિશેની માહિતી આપણે જોઈ છે